विद्यार्थी मित्रों, आज अपने धोरण आठ विषय गणित चेप्टर पांच सुधी अपने भणी गया। आज अपने चेप्टर छ वर्ग अने वर्गमूल विषय समझीशू। अहीं वर्ग अने वर्गमूल, अहीं वर्ग अने वर्गमूल एनु शीर्षक छे। वर्ग वर्ग एटले शू? जे संख्या नो ए संख्या साथे गुणाकार करता मळती संख्या तो ते संख्या नो वर्ग कहेवाय। अहीं आपणे दाखला तरीके लईए बाळको, कई संख्या छे एक, आ एक एक गुणिया एक, अहीं आपणे एक लईए प्रथम, अने एक लया पछी आपणे एक गुणिया एक करीए बराबर एक नो वर्ग, अने वंचाईशुं एक नो वर्ग। एक संख्या एक छे, एक गुणिया एक बराबर एक नो वर्ग। तेवी ज रीते बे, बे तो बे नो वर्ग। तेवी ज रीते त्रण, त्रण गुणिया त्रण बराबर त्रण नो वर्ग। तेवी ज रीते चार, चार गुणिया चार बराबर चार नो वर्ग। हवे अहीं आ वर्ग नो वर्ग करता मळती संख्या ए वर्ग नो जे आ छे ये जे जवाब आवे छे एनु वर्गमूल बने। आ एक नो वर्ग एक थाय, एक नो वर्गमूल एक थाय। तेवी रीते आ बे नो वर्ग केटलो छे? चार, बे दू चार, चार नो वर्गमूल केटलो मळे? बे। त्रण तरी नव, नव नो वर्गमूल केटलो मळे? त्रण। चार नो वर्ग सोळ, सोळ नो वर्गमूल केटलो मळे? चार। आवी रीते आपणे आगळ बीजी संख्या जोईए, पांच। पांच गुणिया पांच बराबर पांच नो वर्ग सिक्स, सिक्स गुणिया सिक्स बराबर छ नो वर्ग सात, सात बराबर सात गुणिया सात सात नो वर्ग आठ, आठ गुणिया आठ बराबर आठ नो वर्ग लीधो। पांच नो वर्ग पायो पायो पच्चीस, पांच नो वर्ग पच्चीस, पच्चीस नो वर्गमूल पांच, छ नो वर्ग छत्रीस, तो छत्रीस नो वर्गमूल केटलो थाय मित्रों? छ थाय। तेवी ज रीते सात नो वर्ग ओगणपचास। आपणे वर्गमूल वर्गनी व्याख्या समझ्या के जे संख्याने ते ज संख्या साथे गुणवाथी मळती संख्यानो वर्ग તે સંખ્યાનો વર્ગ કહેવાય। પાંચને પાંચ વડે ગુણીએ પાંચનો વર્ગ વંચાય અને એનો જે જવાબ છે એ વર્ગનો વર્ગ મળે છે, એનું વર્ગમૂળ એ પાંચ મળે। એવી જ રીતે અહીંયો આઠનો વર્ગ ઇન્ટીટ્યુટનો ચોસઠ બાળકો। હવે અહીં આપણે નવ સંખ્યા લઈએ, નવ ગુણ્યા નવ બરાબર નવનો વર્ગ, તો નવે નવે એક્યાસી થાય મિત્રો। અહીં દસ, દસ ગુણ્યા દસ બરાબર દસ નો વર્ગ, તો દસે દાન સો। હવે તમને આના ઉપરથી એક સમજૂતી લઈએ મારે કે ઘણી વખતે તમને સમજ પડે તો જોઈશું, આપણે આગળ જો મળી જશે આપણે એ પછી સમજ મળી જાય છે કે એક, એક ગુણ્યા એક તો એક, બે ગુણ્યા બે તો ચાર, ત્રણ તરી નવ, ચારનો વર્ગ ચોકું ચોકું સોળ, પાંચનો વર્ગ પાયો પાયો પચીસ, છનો વર્ગ છત્રીસ, સાતનો વર્ગ ઓગણપચાસ અને આઠનો વર્ગ ચોસઠ, નવનો વર્ગ એક્યાસી, દસનો વર્ગ સો। હવે બાળકો તમે અહીં જોઈ લો કે આ જે બધી સંખ્યાઓ છે એ સંખ્યાઓમાં આ એક ચાર નવ જે સંખ્યાનો વર્ગ કરતો મળતી સંખ્યાનો એકમનો અંક તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય છે। પૂર્ણ વર્ગ સંખ્યાઓ નવ, આ સોળ છે, સોળમાં એકમનો અંક કેટલો આવ્યો મિત્રો? છ આવ્યો, પાંચ પાયો પાયો પચીસ એનો એકમનો અંક કહેવાયો મિત્રો? ઓગણપચાસ, ઓગણપચાસ નો એકમ નો અંક નવ છે જે આવી ગયો,
शून्य हवे मित्रों आ संख्या ने आपने चढ़ता क्रम એટલે કે સૌ પ્રથમ શૂન્ય લઈએ, એક લઈએ, ચાર લઈએ, પાંચ લઈએ, છ કે નવ હોય તો તે સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. યાદ રહે મિત્રો કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય, એક, ચાર, પાંચ, છ કે નવ હોય તો અને તો જ તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય છે. આમાંથી પૂર્ણ વર્ગ ન હોય તે માટે આપણે 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. પૂર્ણ વર્ગ સંખ્યાઓ માટે 1, 0, 1, 4, 5, 6 કે 9 અંક એકમનો અંક હોવો જોઈએ. તો મિત્રો વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે અહીં આ રીતે સમજીએ. હવે આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર આપણે મિત્રો દાખલાની વાત કરીએ. આગળ તમને આપણે સમજાવીશું કે આવી જે સંખ્યાઓ છે 10 સુધી, પછી 11 નો વર્ગ 121 થાય, 12 નો વર્ગ 144 થાય, 13 નો વર્ગ 169 થાય, 14 નો વર્ગ 196 થાય, 15 નો વર્ગ 225 થાય, 16 નો વર્ગ 296 થાય, એવી રીતે 17 નો 282, 18 નો વર્ગ 324, 19 નો 361, 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529, 24 નો વર્ગ 576 અને 25 નો વર્ગ 625. એવું મિત્રો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે લખવાનું રહેશે અને એનો વર્ગ કરવાનો રહેશે. આપણે અહીં જોઈએ કે જે સંખ્યાનો વર્ગ કરતા એકમના અંક આ 1 છે તો એવા બીજી સંખ્યાનો 99 81 એટલે 1 છે, 2 2 4 છે તો 8 64 એકમનો અંક 4 છે, 3 3 9 તો 70 70 49 એકમનો અંક 9 છે, 4 4 4 16, 6 6 36 છ તો 1 અને 9 ઉલટશ્વર 1 નો વર્ગ 1, 9 નો વર્ગ એકમનો અંક 99 81 એક થાય, પછી 19 હોય તો 361 થાય, એવી રીતે 4 8 9 7 6 4 5 9 5 એ આપણે સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે. ની સંખ્યાઓનો વર્ગ કરવાથી એના 81 છે. જો મિત્રો અહીં 81 છે, 81 નો એકમનો વર્ગ 1 કરીએ તો આપણને 1 મળે. કયો મળે? 1 મળે. અહીં 272 એકમનો અંક 2 છે, 2 નો વર્ગ 2 2 4 મળે મિત્રો. કયો મળે? 2 2 4 મળે. અહીં 799 છે, એમાં 9 છે, 9 નો વર્ગ કરવાથી 99 81 તો આપણે 99 81 થાય તો એકમનો વર્ગ કયો મળે? આપણને એકમનો અંક 1 મળે. અહીંયા એવું નથી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક તો 1 નો 1 મળે, 2 નો 4, અહીંયા 9 છે એટલે 81 1 મળે, અહીંયા 3 છે તો 3 નો વર્ગ એટલે કે 3 3 9 મળે મિત્રો. એવી જ રીતે અહીં આપણે જોઈએ 1234, એમાં એકમનો 4 છે. આ એકમનો અંક એમાં તમે જો આવી રીતે લખી શકો છો, અહીંયા આપણે ભલે ન લખી હોય અહીં લખી શકીએ 81 માં આવી રીતે 1 નો વર્ગ નો એકમનો અંક, નો એકમનો અંક 1 મળે. એવી રીતે આપણે ઉપમા દર્શાવી દઈએ. આ 4 છે, 4 નો વર્ગ એકમનો અંક 4 4 16 થાય તો એકમનો અંક કયો મળે? 6 મળે. અહીંયા 7 છે,
બીજો દાખલો નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી કારણ સહજણાવો અહીં કારણ સહજણાવો આપણે એને જોઈએ કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી મેં તમને કહ્યું કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોવા માટે મિત્રો આપણે આ યાદ રાખવાનું છે શૂન્ય એક ચાર પાંચ છ કે નવ અહીં આપણે 10527 માં એકમનો અંક એ 0 1 4 5 6 5 6 9 માં નથી માટે આ પૂર્ણ વર્ગ નથી નથી માટે સંખ્યા નથી હવે દરેકમાં આપણે આવું નહીં લખ્યું તમને આ સમજાવવા માટે મેં કહ્યું હવે અહીં શું છે એકમનો અંક 3 છે એટલે પૂર્ણ વર્ગ નથી કારણ આપવા માટે શું જોઈએ 0 1 4 5 6 9 એ એકમનો હોવો જોઈએ અહીંનો આર એ પૂર્ણ વર્ગ નથી કારણ કે અહીં 0 1 4 5 કે 5 6 કે 9 નથી 5 6 કે 9 નથી માટે પૂર્ણ વર્ગ નથી 0 1 4 5 6 કે 9 એ એકમનો અંક નથી માટે એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોવો જોઈએ આમાં નથી અહીં પણ જોઈએ એકમનો અંક લખું છું અહીં ધ્યાન રાખજો સંખ્યામાં એકમનો અંક 1 4 5 6 6 કે 9 નથી માટે સંખ્યા નથી મિત્રો એટલે દરેક બાળકે આવું કારણ બધામાં દર્શાવવાનું છે અહીં આપણે લખીએ અહીં 3 શૂન્ય છે શૂન્ય ભેગી હોવી જોઈએ શૂન્ય અહીં શૂન્ય આપેલું એટલે શૂન્ય પૂર્ણ વર્ગ હોવી જોઈએ એવું નથી પરંતુ અહીં શૂન્ય એકે છે શૂન્ય એકે છે માટે પૂર્ણ વર્ગ નથી માટે પૂર્ણ વર્ગ નથી કારણ કે બેકી હોવું જોઈએ અહીં એકમનો અંક 2 છે એકમનો અંક શું છે 2 છે એટલે પૂર્ણ વર્ગ નથી કારણ કે 0 1 4 5 6 કે 9 નથી માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો દાખલા નંબર 3 જુઓ નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતો મોટી સંખ્યા એકી સંખ્યા હશે હવે તમે જુઓ અહીં 431 અહીં આપણે 431 નો વર્ગ કરીએ તો એકો એકમનો અંક 1 એટલે એકમનો અંક 1 આવશે 1 એ એકી સંખ્યા છે કેવી સંખ્યા છે એકી સંખ્યા તેવી જ રીતે 28 26 એનો વર્ગ કરીએ તો 6 છે 6 6 36 એનો એકમનો અંક 6 છે જે બેકી સંખ્યા છે કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે મિત્રો એવી જ રીતે અહીં 7789 7789 નો વર્ગ કરીએ 9981 એકમનો અંક 1 જે એકી સંખ્યા છે કેવી સંખ્યા છે એકી સંખ્યા છે ત્યારબાદ અહીં 82004 એનો વર્ગ કરીએ અહીં ચોકું ચોકું 16 એકમનો 2 6 છે એટલે બેકી સંખ્યા હશે કેવી સંખ્યા હશે
बेकी संख्या असे मित्रों तो बाळको तमारे हवे आ रीते दाखलानी गणतरी करवानी छे। आपणे दाखला नंबर 4 गणी जो जोईए छीए तो मित्रों आपणे हवे अही 4 नंबर नो दाखलो जोईए ए तमे बाळको ध्यान में लेशो अही खास ध्यान में लो। हाँ मित्रों दाखला नंबर 4 नीचे की पेपर में खूटती संख्याओं जनाओ अँ तब जुओ 11 नो वर्ग 121 थाय छे। 11 नो वर्ग 121 एटले तमारे अँ 101 नो वर्ग करवानो छे। हवे तमारे नजर शू राखवानी आ 11 था एक अने एनी वच्चे शू नहीं शू आई मित्रों शून्य आई। हवे तमारे आ 121 जे छे ए 0 2 0 અને 1 આવી રીતે આ બે શૂન્ય તો એક પછી બે શૂન્ય બે પછી બે શૂન્ય અને એકનો કંઈ નથી ખ્યાલ આવ્યો મિત્રો। એવી જ રીતે અહીં એક આ એ જે છે 11 છે આ એક 1 2 3 4 એટલે 1 2 3 4 બે પછી 1 2 3 આવી હવે મિત્રો અહીં જોઈએ કેટલી શૂન્ય છે 2 4 6 એક કરી તમારે 2 4 2 6 પછી 2 પછી 2 4 5 6 અને પછી છેલ્લે તમારે 1 કરવાનું શું કરવાનું 2 4 6 2 4 6 2 4 6 આવી ગયો મિત્રો। હવે આવો દાખલા નંબર 5 સેમ ટુ આના જેવો છે એટલે આપણે ગણાવતા નથી બાળક એ તમારે ઘરેથી ગણી લાવવાનું છે। હવે અહીં ધ્યાનમાં રાખજો મિત્રો અહીં તમારી પુસ્તિકાની અંદર આની સામે આપેલું છે એનું લોક કરેલી છે નોંધની અંદર એવું છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધવાની છે। તમારે અહીં જુઓ કે 1+2+3=9 તો આ જે સંખ્યાઓ છે તો હવે તમને સમજાવી દઉં બાળકો આ 1 2 અને 3 2 1 2 યાદ રહે 2 નો વર્ગ એના પછી 3 આવે 3 નો વર્ગ તેવી જ રીતે હવે 2 અહીં લઈ લીધા ધ્યાન રાખજો 2 1 2 2 વત્તા 1 3 નો વર્ગ તેવી જ રીતે 2 અહીં આવી ગયા હવે આ 3 અહીં આવી 2 3 છ છ નો વર્ગ છ પછી કેટલા આવે 7 નો એવી જ રીતે 3 અહીં આવી ગયા 3 પછીની સંખ્યા કઈ આવી 4 3 નો વર્ગ 4 નો વર્ગ એટલે 4 કરી 12 4 કરી 12 12 પછી 13 13 નો વર્ગ એટલે દરેક વિદ્યાર્થીએ શું કરવું એ ધ્યાનમાં લેવું 2 1 આવે એવી રીતે 2 કરી 6 નો વર્ગ 3 4 12 નો વર્ગ અને 13 અહીં 4 નો વર્ગ 4 પછી 5 આવે 4 5 20 એટલે અહીં તમારે 20 લખવાના છે ખાલી જગ્યામાં 20 નો વર્ગ બરાબર 20 પછી 21 નો વર્ગ તેવી જ રીતે અહીં 5 નો વર્ગ છે મિત્રો આ 5 નો વર્ગ વત્તા અહીં વર્ગ આપેલો છે વત્તા એ 30 છે કેટલા 31 5 પછીની સંખ્યા કઈ આવે 6 એટલે 6 નો વર્ગ 5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા 30 નો વર્ગ બરાબર 30 પછી 31 એટલે 31 નો વર્ગ। હવે મિત્રો 6 નો વર્ગ અહીં આવી ગયો 6 પછી 7 આ 6 સિત્તુ 42 કેટલા આવે મિત્રો 42 એટલે 42 નો વર્ગ અને એના પછી અહીં આવ્યા 43 નો વર્ગ એટલે આપણે અહીં 43 નો વર્ગ એ રીતે દાખલા નંબર 6 પૂર્ણ કરીએ છીએ। 7 અને 8 અને 9 એ ઘરકામની અંદર તમને આપું છું દાખલા સહેલા છે મિત્રો। આવતા પીરિયડની અંદર આપણે 6.2 જોઈશું અહીં પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ અહીં ભાગ આપણે 1 લખીશું મિત્રો યાદ રહે તમારે ભાગ 1 લખવાનો છે અને અહીં 6.1 કરી દર્શાવવાનો છે એ લખી લાવજો મિત્રો।